ખેડા જિલ્લા પોલીસનો નવતર અભિગમ. મેમદાવાદ ખાતે સ્વયં સિદ્ધિ પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ. પ્રોબેશન ગુનાહિત મહિલાઓને ટ્રેનિંગ આપી સ્વરોજગારી આપશે. ખેડા પોલીસ તેમજ વિંગ્સ ટુ ફ્લાય સહયોગ સંસ્થા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાની યોજનાનું કર્યું લોકાર્પણ. આ યોજના અંતર્ગત પ્રાથમિક તબક્કે મહિલાઓને સીવણ ક્લાસ, બ્યુટી પાર્લરની તાલીમ આપી રોજગારી અપાવશે. મહિલાઓના બાળકોને પણ ટ્રેનિંગ દરમિયાન ટ્યુશન ક્લાસીસ કરાશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી, રેન્જ આઈજી એસપી સહિતના અધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત. ખેડા જિલ્લાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આમ ખેડા જિલ્લા પોલીસનો નવતર અભિગમ શરૂ કરાયો છે, જેમાં મેમદાવાદ ખાતે સ્વયં સિદ્ધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કપડવંત કઠલાલના ધારાસભ્ય રાજેશ ઝાલા, ઠાસરાના ધારાસભ્ય બકાભાઈ પરમાર તેમજ અન્ય ધારાસભ્યોમાં મેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિતના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં મેમદાવાદ ખાતે સ્વયં સિદ્ધા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુલાકાત અને આટલો સુંદર નવતર પ્રયોગ શું કહેશો? સ્વયં સિદ્ધા પ્રોજેક્ટ સ્વયંને સાબિત કરવા માટે પોલીસ દ્વારા એક ઉત્તમ પ્લેટફોર્મ ખેડા જિલ્લાની મહિલાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. હું ખેડા જિલ્લા પોલીસની આખી ટીમને આજે અભિનંદન આપવા આવ્યો છું. સમાજમાં નાની મોટી તકલીફોના કારણે, કોઈક દેશી દારૂના વેપારમાં તો કોઈક બીજા નાના મોટા ગુનાઓમાં ના ચડે, અને ભૂતકાળમાં આ પ્રકારના ગુનાઓમાં જે લોકો સજા કાપી લીધી છે એવા અનેક બહેનોને પગભર ઉભા રહેવા માટે, આત્મનિર્ભર બનાવવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા સીવન ક્લાસીસ, બ્યુટી પાર્લરની ટ્રેનિંગ, આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે. અને આ વ્યવસ્થા થકી આ 105 બહેનોને એક નવી દિશા આપવાનું કામ ખેડા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. માત્ર બહેનોને આત્મનિર્ભર બનાવવું એટલું જ નહીં, પરંતુ એમના બાળકોનું બી ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે સ્કૂલ જોડે જોડે, સ્કૂલ પછી મેથ્સ છે, બીજા અલગ અલગ ક્લાસીસ, અને એ ક્લાસીસ પાછા ડિજિટલ ક્લાસીસ બનાવીને આ બાળકોને એક નવી દિશા અને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરવાનું કામ ખેડા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. આજનો કાર્યક્રમનો સંગમ બિલકુલ અલગ જ હતો. સામાન્ય રીતે પોલીસની વાત આવે એટલે સામાન્ય નાગરિકોના મનમાં પોલીસ એટલે શું, તો પોલીસ એટલે દર, બંદોબસ્ત, ગુનેગારોને પકડતા લોકો. પરંતુ આજે અહીંયા બે બહુ મહત્વની ઘટના થઈ. એક, આ જિલ્લામાં એક નાની દીકરી જોડે જ્યારે ઘટના બને છે, અને મને આજે યાદ છે કે એના પિતાને મેં એક વચન આપેલું કે તમારી દીકરીના ગુનેગારોને અમે ગણતરીના દિવસોમાં ચાર્જશીટ કરીને એને સજા અપાવીશું, અને વચન પાલીને મારા મનની અંદર ખરેખર સંતોષ થયો. આજનો આ કાર્યક્રમ બિલકુલ અલગ એટલા માટે હતો કે